અમદાવાદમાં ઘટશે ટ્રાફિકની સમસ્યા. શહેરમાં એક બે નહીં પરંતુ 20 જેટલા બનશે ફ્લાયઓવર બ્રિજ. સ્માર્ટ સિટી અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો બની ગઈ છે, કારણ કે અમદાવાદ શહેરમાં વાહનોની સંખ્યા સતત વધી રહી છે. તેને કારણે ટ્રાફિકની સમસ્યા પણ વધવા લાગી છે. જોકે હવે અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા ભૂતકાળ બની જશે, કારણ કે શહેરમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે એક કે બે નહીં પરંતુ 20 જેટલા ફ્લાયઓવર બ્રિજ બનાવવાનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે શહેરમાં સૌથી વ્યસ્ત એવા પાંજરાપોળ અને પંચવટી સર્કલ પર બ્રિજ બનાવવાની જાહેરાત કરાઈ છે, જે બ્રિજના કામ માટે સરકારે 185.12 કરોડના કામને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. જે બ્રિજ બનતા 1.5 લાખથી વધુ વાહન ચાલકોને સીધો ફાયદો થશે અને ટ્રાફિકની સમસ્યા હળવી થશે. પશ્ચિમ વિસ્તારમાં આંબાવાડીથી વસ્ત્રાપુર અને ગુજરાત યુનિવર્સિટીથી નહેરુનગર તરફ જવાના રોડ પર વધતી જતી ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને 2 લેન ઓવરબ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં આંબાવાડીથી વસ્ત્રાપુર સુધીનો બ્રિજ 87 કરોડના ખર્ચે નિર્માણ પામશે. આ બ્રિજ 652 મીટર લાંબો અને 70 મીટર પહોળો હશે, જ્યારે પંચવટી સર્કલ પર 98 કરોડના ખર્ચે બ્રિજનું નિર્માણ થશે. આ બ્રિજ 779 મીટર લાંબો હશે. બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરતા પહેલા બ્રિજની બંને તરફ વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવામાં આવશે. બ્રિજ બન્યા બાદ બ્રિજ નીચે પેવર બ્લોક પાર્કિંગ બનાવાશે. ઓવરબ્રિજ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક સર્વે પણ કરી લેવાયો છે, જે બાદ આ જાહેરાત કરાઈ છે. આ બ્રિજ બનતા 24 મહિનાનો સમય લાગશે તેવું એએમસીના સત્તાધીશોનું કહેવું છે. આ બંને બ્રિજ બન્યા બાદ સમયાંતરે શહેરમાં અન્ય બ્રિજની કામગીરી પણ શરૂ કરવામાં આવશે. સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ આ તમામ બ્રિજ બનાવવામાં આવનાર છે. ત્યારે હવે જોવાનું એ છે કે આ નવા બ્રિજનું કામ સમયસર શરૂ અને સમયસર પૂર્ણ થશે કે પછી હાટકેશ્વર બ્રિજ અને શાસ્ત્રીનગર બ્રિજની જેમ કામમાં લાલિયાવાડી કરવામાં આવશે. દર્શન રાવલ, VTV ન્યૂઝ, અમદાવાદ.